સાસરાના દેવીદર્શન નગર સોસાયટીમાં છેલ્લા 5 દિવસથી પાણીનો પ્રશ્ન સર્જાયો છે. ભર ઉનાળા વચ્ચે પાણી આવતું નથી, જેને લઈ રહીશોએ અનેક વખત સ્થાનિક નેતાઓને રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી કોઈ નિવેડો આવ્યો નથી. જી આપનું નામ? મારું નામ રાહુલ સિંહ છે. ક્યાં રહો છો સાહેબ ને શું તમને પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ એટલે સમજી લો કે પ્રોબ્લેમ જ પ્રોબ્લેમ છે. 4-5 દિવસથી પાણી આવતું નથી. પાણીની સમસ્યા આવી છે કે આટલે ગરમીમાં માણસ રહી કેમ શકે? પાણી માટે અહીંયાના સ્થાનિક કોર્પોરેટરોને વાત કરેલી છે, SMC માં પણ કમ્પ્લેન કરેલું છે, પણ કોઈ ટાઈપનું સમાધાન મળતું નથી. મારા બાપા ઓફિસમાં કામ કરે છે, અત્યારે ઘરે છે નહીં. માની તબિયત ખરાબ છે, સવારમાં પરેશાન થઈ ગયું પાણી માટે કે ઘરે પાણી નહીં હતું, તો આવીને અહીંયા કૂવામાંથી પાણી કાઢતો હતો. હવે એમાં એવું છે કે અહીંયાના 400-500 મીટરના એરિયાના બહારના જે વ્યક્તિઓ છે, જે બહારના એરિયા છે, ત્યાં કોરોનાની સમસ્યા આવી ગઈ છે. અને અમારો જે એરિયા છે એ અત્યારે આ બીમારીથી બચેલું છે, પણ જે દૂર દૂરથી આમ તેમથી માણસો આવે છે અહીંયા કૂવામાંથી પાણી કાઢવા માટે, હવે એમાં કોઈ સમજી લો કે કોરોનામાં પોઝિટિવ જ નીકળે તો આ એક દોરીથી બધા પાણી કાઢે છે. જો એમાં બધાને થઈ જાય, જો એમાં કોઈ એકને પણ પ્રોબ્લેમ હશે કોરોનાની, તો એ પ્રોબ્લેમ બધાને થઈ શકે છે. અને બીજી વાત એવી છે કે સવારથી પાવર નથી. ગરમી અહીંયા ટેમ્પરેચર 38-39 ડિગ્રી સેલ્સિયસ હશે. અહીંયા માણસ ઘરે રહી નથી શકતું, બહાર નીકળે છે એટલે પોલીસવાળા દોડાઈ દોડાઈને મારે છે. અને પાવર તો છે નહીં. મંગળવારનો દિવસ છે, આનાથી પહેલાં ઘણીવાર એવી સમસ્યા બનેલી છે કે મંગળવારે જ પાવર કપાય છે. હવે ઘણા માણસો પાસે લાઇટ બિલ આવેલું છે, મોબાઈલમાં મેસેજ આવેલું છે કે તમારે આટલું આટલું રકમ ભરવાનું છે લાઇટ બિલમાં, એ જઈને ભરવા માટે એવું મેસેજ પણ આવી ગયેલું છે. પણ મીટરમાંથી રીડિંગ લેવા માટે કોઈ નથી આવ્યું. તો આ લાઇટ બિલની જે રકમ છે એ નક્કી કેમ થઈ? અને જો ચાલો માણસ ભરવા માટે પણ જાય, તો આ તો લોકડાઉનના પછી નિયમો તૂટે કે માણસ ઘરેથી નીકળીને પૈસા ભરવા માટે જાય છે, તો એના માટે કોણ જિમ્મેદાર છે? જી રાહુલભાઈ, આ લોકડાઉન વિષય આપણે વાત કરીએ તો લોકડાઉન માટે તમે જનતા કે સરકારથી તમને, એટલે જનતા તો એનો પાલન કરી રહી છે, પણ સરકારને તમે શું કહેવા માંગો છો કે કેટલા હદે આ જે હતું લોકડાઉન એ સાચું હતું ને એનું જે એ લોકો વાયદા કર્યા છે લોકડાઉનમાં એ પૂરા કર્યા છે, કેટલું સાચું ને કેટલું ખોટું છે એમાં? હવે એમાં એવું છે કે ઘણી સંસ્થાઓ તરફથી અમારા સોસાયટીમાં ખાવા માટે આવે છે. જે સંસ્થાઓની વાત નથી કરી રહી આપણે. જી મારું નામ દીપક પવાર છે. મેં દેવી દર્શન સોસાયટી 205-206 માં રહું.
અમારા સોસાયટીમાં 5 દિવસથી પાણીનો પ્રોબ્લેમ ચાલી રહ્યો છે. વારંવાર સોસાયટીના લોકો દ્વારા વારાઘડી ફરિયાદ કરી છે. સ્થાનિક કોર્પોરેટર કે નગરસેવક કે એમપી એમએલએ સુધી એ લોકો મેસેજ બી પહોંચાડ્યા છે, પણ આ દાડા સુધી એના પર કોઈ કાર્યવાહી થઈ નથી. અને અધિકારીઓ જોડે જે વાત કરવા વાત કરી તો અધિકારીઓ દ્વારા એમને તો એ પ્રોબ્લેમની ખબર જ નથી કે શું થયું છે. એ લોકો ગોલ ગોલ ફરાઈ રહ્યા છે. અને અમારી સોસાયટીમાં, અમારી સોસાયટીથી લમસમ 500 થી 700 મીટરના અંતરમાં ઓછામાં ઓછા 15 થી 17 કેસ પોઝિટિવ કોરોનાના આવ્યા છે. અને સોસાયટીના લોકો એક કૂવો છે ત્યાંથી એમનો પાણીનું કામકાજ ચલાવી રહ્યા છે. જ્યારે સરકાર કહી રહી છે કે ભાઈ તમે ઘરમાં રહો ઘરમાં રહો ઘરમાં રહો, જનતા એનું પાલન બી કરી રહી છે. જનતા પાલન કરી રહી છે તો પછી એમને તો પછી લાઇટ બિલની બી સમસ્યા છે, ઘણી બધી સમસ્યાઓ છે. પણ ખાસ કરીને એક વખત માણસ બહુ બધી સંસ્થાઓ છે એમના દ્વારા જમવાનું બી આવે છે અને ગરીબ લોકોમાં વેચાઈ બી રહ્યો છે. તો એ વસ્તુ સાચી છે, એ થઈ રહ્યું છે, જમવા ખાવાની વ્યવસ્થા થઈ રહી છે પબ્લિકની. પણ બીજી વસ્તુ, પાણીની જે મોટી સમસ્યા છે તે પાણીની સમસ્યા ક્યાંથી નીકળે? એટલે ગવર્મેન્ટ તંત્ર દ્વારા એમને કંઈ બરાબર સંતોષકારક અમને જવાબ આપવામાં આવતો નથી. અને વારંવાર ફરિયાદ કર્યા છે, તે ખાલી ગોલ ગોલ એ લોકો ફરાઈ રહ્યા છે. હાલે આજે મેં જોયું અમારી સોસાયટીમાં એક દિવ્યાંગ ભાઈ છે, એના ઘરમાં ખાલી મમ્મી પપ્પાને પેલો ભાઈ રહે છે, પપ્પા જોબ કરે છે. આજે પરિસ્થિતિ એવી હતી કે પેલો ભાઈ પાણી લેવા આવ્યો એટલે ખોટું લાગ્યું, તો પછી આ તંત્ર ક્યારે જ આપશે? અને મને લાગી રહ્યું છે કે લોકડાઉન ખાલી છે ને એ જનતા માટે છે, સરકાર માટે નહીં. જનતા તો એનું પાલન કરી રહી છે.